પહેલા 5-1 વર્ષ પહેલા વેલેન્ટાઇન ડે ચાલતો હતો, હવે તો વેલેન્ટાઇન વીક થઈ ગયું છે. તો આપણે એવું ના કરીએ, સ્વદેશી ડે, નો વ્હીકલ ડે, ફ્રીડમ ફાઈટર ડે, નો મોબાઈલ ડે, આવું સેલિબ્રેટ ના થાય. ફ્રેન્ડશિપ ડે, ખરેખર એવું કશું હતું જ નથી. આપણે રક્ષાબંધન હોય છે, પણ ફ્રેન્ડશિપ ડે એક પ્રકારનું એવું તૂત છે ને કે આપણી પર એક કલ્ચરલ એટેક છે. એટલે એક સીધી વાત એ કે આ બધાથી આપણે સાવધ રહેવું જોઈએ અને આપણે આપણું કલ્ચર, આપણું હિસ્ટ્રી બધું બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ. એવું કહેવાય કે જે લોકો પોતાની હિસ્ટ્રી, ઇતિહાસ ભૂલી જાય છે ને, એ દેશની ભૂગોળ બદલાઈ જાય છે. મેરા નામ અઝીઝ વોહરા હૈ, મેં વિશ્વકર્મા કોલેજ સે પઢ રહા હું, મેં અહેમદાબાદ સે, મેં અહેમદાબાદ મેં રહેતા હું. યે માતૃપિતા પૂજન દિવસ જો બનાયા જાયેગા વેલેન્ટાઇન્સ ડે કી જગહ પે, વો બહોત હી અચ્છી ચીઝ હૈ. इससे हमें माँ बाप की इज्जत करना, आदर करना सीख मिलती है, और उससे जो वैलेंटाइन डे से जो बुरी बुरी चीज़ें जो होती है दुनिया में, वो कम हो जाएगी. लोगों का ध्यान माँ बाप की तरफ पड़ना चाहिए, माँ बाप का ख्याल रखना चाहिए. लोग आजकल वृद्धाश्रम में सबको माँ बाप को छोड़ देते हैं, वो नहीं होना चाहिए. उसका इम्पोर्टेंस है कि वैलेंटाइंस देने के दिन ये बनाना चाहिए ताकि लोग ऐसा ना करें, माँ बाप की इज्जत बढ़ाए, माँ बाप का ख्याल रखे बराबर. ये अच्छा है और इसको और प्रमोट करना चाहिए, बाकी सारे कॉलेज और स्कूल में होना चाहिए ये, और इसको पॉलिटिकल लेवल तक, मतलब पार्लियामेंट उधर तक ले जाना चाहिए ताकि ये फेस्टिवल हो जाए अपने देश में, तो खास चेंज ही हो जाए. वैलेंटाइन डे तो नहीं बनाना चाहिए.